અમરેલી જિલ્લાના ધારી, લાઠી અને બાબરા તાલુકાને અછતગ્રસ્ત જાહેર કરવા છતાં પણ વહીવટીતંત્ર દ્વારા ખેડૂતોને પાક વીમાની ચૂકવણી નહીં કરાતા ખેડૂતોમાં ભારે રોષ વ્યાપી જવા પામ્યો છે. આ અંગે ધારાસભ્ય વિરજી ઠુમ્મરે સરકાર દ્વારા તાત્કાલિક પાક વીમાની રકમ ચૂકવવામાં આવે તેવી માંગણી કરી હતી. વિરજી ઠુમ્મરે એક પત્રકાર પરિષદમાં જણાવ્યું હતું કે સરકાર દ્વારા જો તાત્કાલિક ધોરણે પાક વીમાની રકમ ચૂકવવામાં નહીં આવે તો આગામી દિવસોમાં ખેડૂતો દ્વારા જલદ આંદોલન કરવામાં આવશે તેવી માંગણી કરી હતી. ખેડૂતોના પ્રતિનિધિ તરીકે અમરેલી જિલ્લાના પાંચેય ધારાસભ્યો સરકારને આગ્રહભરી કર્યો, દર્દભરી અપીલ કરીએ છીએ કે અમરેલી જિલ્લો દુષ્કાળમાં સપડાયો છે, તેના હકના પાક વીમાના મગફળીના અને કપાસના તાત્કાલિક ચૂકવણા થાય, ચૂંટણી જાહેર થઈ ચૂકી છે, આચારસંહિતા લાગવાની તૈયારીમાં છે. ત્યારે ખેડૂતો ગામડે જઈએ છીએ તો એક જ વાત કરે, તમારા પાક વીમાનું શું એમની આંખમાં આંસુ દેખાય છે. કોઈ નાના મોટા કાર્યક્રમોમાં જઈએ છીએ ત્યારે પણ અમને રજૂઆત થાય છે, ફોન ઉપર સંવાદ ખેડૂતો રજૂઆત કરતા આવે છે. અછત જાહેર થયેલા બાબરા, લાઠી અને ધારી તાલુકામાં ખેડૂતોને જાહેર કર્યા પ્રમાણે રકમ ચૂકવાય અને મગફળીના અને કપાસના તાત્કાલિક પાક વીમાની ચૂકવણી કરવામાં આવે તે માટે અમારી તત્પર અપીલ છે. અને તેમાં જો સરકાર નિષ્ફળ જશે તો દિવાળી ઉપર પણ ઉપવાસ અમે કર્યા હતા, પરંતુ સરકારના બેરાકાને આ ઉપવાસ અમારા પહોંચ્યા નથી. 2019ની આવતી ચૂંટણીમાં ખેડૂતો સરકારને, ભારતીય જનતા પાર્ટીને નેસ્તનાબૂદ કરવા માટે અમરેલી જિલ્લાના પાંચેય ધારાસભ્યો, જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત પણ બહુમતી આપી છે, ત્યારે સંસદમાં પણ ભારતીય જનતા પાર્ટીનો જાકારો કરવા માટે ખેડૂતો તત્પર બન્યા છે. અમે આગ્રહ કરીએ છીએ કે તાત્કાલિક પાક વીમો ચૂકવવા માટે.